પાલા ભક્તો, કથા તો આપણે સાંભળતા હોઈએ, શ્રીમદ સત્સંગી જીવન હોય, ભાગવત મહાપુરાણ હોય, ભૂષણ હોય, કોઈ પ્રાકૃત ગ્રંથ હોય, પણ આજે કદાચ આ પ્રાંતમાં પૂર્વે ન થયું હોય એવું શાસ્ત્ર, બહુ નાનું પણ ઘણું બધું કહે એવું વિદુર નીતિની કથા છે. નીતિશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા 8 શાસ્ત્રોમાંથી, એટલે કે શ્રીજી મહારાજને પ્રિય એવું નીતિશ્ચ વિદુરોદિતા, વિદુરજી દ્વારા કહેવાયેલી નીતિ, એ નીતિની કથા છે. અને આ નીતિ પણ ગ્રહસ્થો માટે ખાસ ઉપયોગી છે. જો જોવા જઈએ તો નીતિ છે એ ખાસ કરીને ગ્રહસ્થો માટે છે. સંતો માટે શિક્ષાપત્રી, વચનામૃત, નિષ્કામ શુદ્ધિ, અને ગ્રહસ્થો માટે લોક વ્યવહાર કરવાની વિચક્ષણ બુદ્ધિ જો કોઈ આપતું હોય તો એ આ વિદુર નીતિ આપે છે. આ શાસ્ત્રનું શ્રવણ આપણે 5 દિવસ કરીશું. આવો, વિદુર શાસ્ત્ર, વિદુર નીતિ. જગતમાં નીતિ ઘણી છે, ચાણક્ય નીતિથી તમે પરિચિત છો, અને આ વિદુર નીતિ. મહારાજને વિદુર નીતિ ગમી છે. શા માટે? વિદુર નીતિ આ લોકની સાથે પરલોકનું જ્ઞાન કરાવે છે. ચાણક્ય સરસ વાતો કરી છે, કે વાતો નકારી ન શકાય, બહુ જીવન ઉપયોગી વાતો છે, પણ આંખ વિચાર્યા પછી એ ચાણક્ય નીતિ કામ આવતી નથી. આંખ વિચાર્યા પછી જે કામ આવશે એ વિદુર નીતિ છે, કે જેમાં આત્મજ્ઞાનની પણ વાતો છે. અહીંનું હિત થાય, સાથો સાથ આપણું પરલોકનું પણ હિત કરે એવી વાતો માત્ર ને માત્ર વિદુરજી નીતિમાં છે. મહાભાગવત બહુ મોટું પુરાણ, ભગવાન વેદવ્યાસજી દ્વારા વર્ણવાયેલું ને ગણેશજી દ્વારા લખાયેલું આ અદ્ભુત મહા મોટું કાવ્ય, પુરાતની કાવ્ય. એ કાવ્યના ઉદ્યોગ પર્વમાં નાનકડામતા 8 અધ્યાયની આ વિદુર નીતિ છે. 8 જ અધ્યાય છે. એવું કહી શકીએ કે આખું સંસાર એક ઉપવન જેવું છે, બગીચા જેવું છે. એમાં ઉદ્યોગ પર્વ એક ઉદ્યાન છે, બાગ છે, અને એ બાગમાં 8 પાંખડીનું કમળ ખીલ્યું છે, અને કમળની સુવાસ એ વિદુર નીતિ છે, અને એ સુવાસ આપણને 5 દિવસ લેવાની છે. વિદુરજીના જીવન વિશે પણ આપણે થોડી ઘણી વાતો કરી શકીએ. આ વક્તા છે ખાસ વિદુરજી, આની શ્રોતાની વાતો બહુ જાજી નહીં કરીએ, કારણ કે આગળ આવશે, પણ વક્તા જે છે એનો સફળ પ્રયત્ન છે. અને આપણે પણ શ્રોતા બની જઈએ, અને આ ઉત્સવ છે એ મારા માટે છે. જ્યારે આ પ્રયોજન આપણે જો સફળ કરીએ તો જ કામ થશે. એટલે કે જેટલી વાતો આવશે વિદુર નીતિમાં એ કોની હશે? બોલો, એક વખત જોરથી આ પાકું કરાવવું પડશે. આ કથામાં જેટલી વાતો આવશે એ કોની હશે? કોની હશે? બાજુવાળાની છે, બીજાની નથી. આ વાતો કોની છે? મહારાજ માટે છે. બસ આટલું પાકું કરી રાખજો, નહીં તો, કારણ કે આ વિદુર નીતિની કથા કરવામાં ડર લાગે એવું છે. અહીંયાથી ઉતર્યા પછી ઘણા બધાની પોલ ખુલી જવાની છે આમાં તો. અને જ્યારે પોલ ખુલશે ને ત્યારે તમને એમ થશે કે આ ઓલ્યાને લાગુ પડે છે, જો આ ઓલ્યાને અડે છે. જો આપણે તો કાંઈ અડવાનું જ નથી, એટલે પહેલેથી જ ફિક્સ કરાવી લઉં છું કે આમાં જે વાતો આવવાની છે કોની આવવાની છે? જોરથી, કોની આવવાની છે? કોના માટે? માત્ર ને માત્ર. બસ આ પાકું રાખજો, તમે આ ભૂલતા નહીં. આ વિદુર નીતિની કથા આપણે કરી છે કોના માટે? આ ઉત્સવ કોના માટે છે? જોરથી, કોના માટે? અને એ જમવાનું છે કોના માટે છે? અરે મારા માટે જ તમે રાખો ને, શા માટે બીજા માટે કરો છો? અહીંયા જે કાંઈ થવાનું છે એ કોના માટે થવાનું છે? આવું જો આવી જાય ને તો કામ થઈ જાય.
બધું જ મારા માટે થવાનું છે. પછી તમારે એમ માનવું કે મેં બીજાને દીધું એટલે વાપરે છે, બાકી છે તો મારા માટે. પણ જે વાત આવે એ આપણે આપણા માટે જ સ્વીકારીશું, બીજા માટે નહીં. જે કાંઈ વાત થશે એ મારા માટે છે. વિદુરજી ભગવાનના એકાંતિક ભક્ત છે, ભગવાનમાં એને પ્રીતિ છે, પણ એની સાથોસાથ ભગવાને ગીતામાં કીધું છે જ્ઞાની મને બહુ પ્રિય ભક્ત છે. તો વિદુરજી જ્ઞાની છે, અને જે જ્ઞાની છે એ ભગવાનને બહુ વાલો છે, બહુ પ્રિય છે. એનામાં સમજણ હોય એટલે, અને જ્ઞાનનું બીજું રૂપ સમજણ છે. બહુ જ્ઞાન હોય પણ 1% સમજણ ન હોય તો એ જ્ઞાન ભારરૂપ છે. જ્ઞાની કહેવાય જ એને કે જે સમજણ હોય, સમજણ સહિતનું જ્ઞાન છે એ જ સફળ જ્ઞાન છે, બાકી તો ભાર છે. તો આવા વિદુરજી છે, જ્ઞાની છે. ભગવાનના ભક્તોની પંક્તિમાં એનું સ્થાન સર્વથી ઊંચું છે, સર્વોત્કૃષ્ટ છે. અને જેટલી ભગવાનના એકાંતિક ભક્તને ઉપવા આપવી યોગ્ય હોય એ તમામ ઉપવા આ વિદુરજીને આપણે આપી શકીએ. આ વિદુરજીની જન્મની કથા બહુ અદભુત છે, અલૌકિક છે. તમે જુઓ ભરત વર્ષના મહાપુરુષોમાં શક્તિ કેવી છે, સામર્થ્ય કેવી છે. સત્યવતી જેનું પૂર્વનું નામ મત્સ્યગંધા છે, એ મત્સ્યગંધાને એક પુત્ર કુંવારી અવસ્થામાં પ્રાપ્ત થયો છે જેનું નામ વ્યાસ છે. આ બહુ પાછળની કથા છે. એ મત્સ્યગંધાના લગ્ન થાય છે સત્યવતી રૂપે, એ હસ્તિનાપુરમાં આવે છે, મહારાજા શાંતનુની પત્ની બની છે. પણ શરત ત્યારે ગંગાપુત્ર ભીષ્મને ગાદી ના આપવાની છે, એટલે ગંગાપુત્ર ભીષ્મએ ભીષ્મ પ્રતિજ્ઞા એટલે કે દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લીધી છે, એટલે ભીષ્મ તરીકે ઓળખાઈ ગયા. પ્રતિજ્ઞા ભીષ્મ એ છે કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ અને હસ્તિનાપુરનું રક્ષણ કરીશ. આ બે પ્રતિજ્ઞાથી બંધાયેલા ભીષ્મ પિતા એ આખા મહાભારતમાં પીડાયા છે. એટલે પ્રતિજ્ઞા બહુ ન કરવી, પડાય તો કરવી, અને પાડી છે એટલા માટે ભીષ્મ છે, નહીં તેનું નામ તો દેવવ્રત છે. બહુ અજોડ, અદ્વિતીય અને નાનાથી મોટા માણસ સુધી બધાને સ્પર્શ એવું પાત્ર છે આ દેવવ્રત. હવે આને પ્રતિજ્ઞા તો કરી લીધી, એને બે દીકરા થયા ચિત્રવીર્ય વિચિત્રવીર્ય. સંતનું મૃત્યુ પામ્યા ટૂંક સમયમાં, ચિત્રવીર્ય મૃત્યુ પામ્યો, રહ્યો એક વિચિત્રવીર્ય. હવે એના લગ્નની વ્યવસ્થા કરવાની હતી તો ભીષ્મ પિતા એટલે કે દેવવ્રત કાશીમાં ગયા અને 3 કન્યાઓને ત્યાંની લઈ આવ્યા, અંબા, અંબિકા અને અંબાલિકા. એમાં અંબાનું તો વળી સાલો સાથે પહેલેથી અફેર ચાલતું હતું એટલે એને વળી પાછી મૂકી આવ્યા. એમાં કેટલો ડખો થયો, પણ આ બે રહી અને બે આ દેવ આ વિચિત્રવીર્ય સાથે બેના લગ્ન થયા. વિચિત્રવીર્ય બીમાર છે, વંશવૃદ્ધિનો બહુ જબરજસ્ત પ્રશ્ન છે, જે આજનો મોટો પ્રશ્ન કહેવાય. ભાઈ શેર માટીની ખોટ જ્યાં તે મૂકે દોટ, આ દોડાદોડ રહી. આ બધી જ પીડા સત્યવતીને થવા લાગી કે આ બિકોઝ ઓફ મી, મારા કારણે આ બધું લફરું થયું, નહીં તો આ દેવવ્રત કેવા સરસ હતા. જો દેવતાઓ પણ જેને નમે એવા દેવવ્રત છે, પણ હવે એ તો ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠા છે એટલે હવે પરણવાના નથી, અને આ કુરુવંશી આ પૂરો થઈ જવાનો છે, તો મારે હવે કંઈક કરવું રહ્યું. અને આપત્તિના સમયે સત્યવતીને પોતાનો પુત્ર વ્યાસ યાદ આવ્યો. વ્યાસજીને બોલાવ્યા. વ્યાસજી તો ભગવાનના એકાંતિક મહા મોટા ભક્ત છે. વ્યાસજી આવ્યા છે અને વ્યાસજી આગળ સત્યવતીએ પોતાનું દિલ ખોલીને વાત કરી, કુરુવંશ આગળ ચાલે એવો કઈ પ્રયત્ન કરો. દેવવ્રત છે એને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે એટલે એ તો વિવાહ નહીં કરે. વિચિત્ર વીર્ય બીમાર છે, હવે એની આ બે પત્નીઓ છે અંબિકા અને અંબાલિકા, એમાંથી કઈ સંતાન થાય એવું કરો. આ તમે તેથી જ શીખી ગયા, સમજ્યા ને, છોકરા ના આવે એટલે સાધુ ને ચાલો, પ્રશ્ન તમારો ને હું જાય સંતો. વ્યાસજીએ અદભુત માર્ગ કાઢ્યો. જોજો હો ભાઈ, કોઈ પણ સમાધાનમાં કસોટી હોય, તમને વિશ્વાસ કેટલો છે એ બહુ જરૂરી છે. સંતનું વચન અમોઘ હોય છે, પણ એ બધાને ફળતું નથી, એનું કારણ એ પાત્ર ઉપર હોય છે. પાત્ર કેવું છે?
વ્યાસજીએ બહુ જબરજસ્ત શરત મૂકી, કદાચ અત્યારે આપણને અયોગ્ય દેખાતી હોય, પણ વ્યાસજી સત્યવતીને એમ કહે છે કે હું જે કક્ષમાં જાઉં છું, એ કક્ષમાંથી તમને જેને પુત્રની પ્રાપ્તિ કરાવી છે એ રાણી એટલે કે અંબિકા અને અંબાલિકા, એને તમે નિર્વસ્ત્ર મારી સામેથી ખાલી પસાર કરી દેજો, મારી દ્રષ્ટિથી એને સંતાન થશે. આ વ્યાસજીનું વચન છે. આ વચનમાં હવે આ રાજકન્યાઓને એટલે કે રાણીઓને કેટલી પ્રતીતિ છે એના ઉપર એને સંતાન મળશે. સત્યવતીએ આ બંને રાણીને બેસાડી, સમજાવી, ખૂબ ખૂબ ભલામણ કરી, વ્યાસજીનો મહિમા સમજાવ્યો અને પછી વાત કરી કે જુઓ, તમને ભગવાન વેદવ્યાસ થકી સંતાન મળશે, તમારા નિર્વસ્ત્ર એની સામેથી પસાર થઈ જવાનું છે, એની દ્રષ્ટિ માત્રથી તમને સંતાનની પ્રાપ્તિ થશે, માત્ર દ્રષ્ટિથી. અને વ્યાસજી નિર્વિકારી છે, એ તો અલિપ્ત છે, આ જગતનું કોઈ પદાર્થ એને બંધન કરવા માટે સમર્થ નથી. અંબિકા ગઈ સૌથી પહેલી. અંબિકાને શરમ અનુભવ થયો એટલે પોતાની આંખો બંધ કરીને ઝડપથી ત્યાંથી નીકળી ગયા. પછી અંબાલિકાનો વારો આવ્યો એટલે અંબાલિકાને પણ મનની અંદર ભય લાગ્યો, ડર લાગ્યો, ગભરામણ થઈ. આજની બહેનો માટે આ સરળ હશે, પણ આ તો સતયુગ બહુ વહેલાની યુગની વાતો છે. હવે તો જેટલા લુગડા ટૂંકા એટલી મજા છે, એટલે એની વાત તો બહુ થશે નહીં, પહેલાની યુગની વાત છે. એટલે અંબાલિકાને પણ બહુ ગભરામણ થઈ અને એમાં એનું શરીર આખું ફીકું થઈ ગયું, પીળું પડી ગયું અને વ્યાસજી સમક્ષથી પ્રસાર થઈ ગયા. કામ પૂરું થયું, સત્યવતીને બહુ આનંદ થયો. વ્યાસજીને મળ્યા, પુત્ર કેવું રહ્યું? પ્રોબ્લેમ જેવું છે. કેમ? કે એકની આંખ બંધ છે એટલે એકને ત્યાં આંધળો આવશે, બીજાને ત્યાં માંદો આવશે. મર્યા ને આ ફરી એમ થોડું થોડું હોય રોજ વારા ફરતી ફરી ફરી એમ. બે સંતાન થશે, એક અંધ હશે અને એક બીમાર હશે. એનું વર્ણ શરીરનું પીળું હશે, એનું શરીર સતત બીમાર હશે, સ્વાસ્થ્ય સારું નહીં રહે. સત્યવતીની અનેક પ્રાર્થનાઓ બાદ વ્યાસજી ત્રીજા સંતાન માટે તૈયાર થયા અને વળી પાછું અંબિકાને સમજાવવામાં આવ્યું. પછી અંબિકા તૈયાર થયા, પોતાના રૂમની અંદર ગયા અને ત્યાં જઈને અંબિકાએ વિચાર કર્યો કે આપણે તો અહીંયા મજા નથી, આ આપણે નથી પસંદ આવતું, ચાલો એને કરતે. પોતાની અંગત દાસી હતી કે જે પણ દેવીની સમાન, અપ્સરાની સમાન શોભેવી દાસી હતી, પોતાની દાસીને તૈયાર કરી, જેના અંતરાત્મામાં ભગવાન વસે છે, જેને આ જગતનું જડ ચેતન સ્પર્શી શકતું નથી, જેને સંત પુરુષનો સંપૂર્ણ મહિમા છે, એવી દાસી તો વ્યાસજીની સમક્ષ નિડરતાથી આવીને ઉભા રહ્યા અને વ્યાસજીની દ્રષ્ટિથી એ દાસી થકી જે સંતાન થયું એ મહાત્મા વિદુર છે. એ મહાત્મા વિદુર છે જેની કુખ નિર્ભીક છે, જેની કુખમાં ભય નથી, ત્યાંથી પ્રગટેલા આ વિદુર છે. હવે દાસી પુત્ર કહેવાય એટલે એ વખતનો આખો યુગ જુદો છે, કે દાસ કર્મ બહુ ક્ષીણ બહુ હીન કર્મ છે, એમાંથી જન્મેલા વિદુર છે. આજે કદાચ આપણને કોઈક મોટા માણસોની વાતો કરવી યોગ્ય લાગે, પણ વ્યાસજી પણ વિદુરજી કાદવમાંથી ખીલીને કમળ બન્યા છે, એટલે કે એક દાસત્વ કરતી સ્ત્રીના ઉદરમાં જન્મ લઈ અને એક મહાપુરુષ તરીકે, એક મહાત્મા તરીકેની પદવી પામેલા આ વિદુર છે. આગળ વિદુરજીને યાદ કરીશું. પૂર્વની કથા વિદુરજીની પણ એવી જ અલૌકિક છે, અદ્ભુત છે. વિદુર એ ધર્મરાજાનો અવતાર છે, માંડવ્ય ઋષિ હતા. એ માંડવ્ય ઋષિ આરાધના કરતા હતા, તપ કરતા હતા. રાજાનો ખજાનો તૂટ્યો, ચોર લોકો ખજાનો લઈને દોડ્યા અને ક્યાંય સંતાવની જગ્યા મળી નહીં, તે જોયું, મૌન વ્રત ધારી આંખ બંધ કરીને ઋષિ તો તપ કરે છે, એ આશ્રમમાં જ ખાડો ખોદીને ધન ત્યાં દાટી દીધું અને બધાએ સાધુનો વેશ લઈને બેસી ગયા તપશ્ચર્યા કરવા. રાજાનું સૈન્ય આવ્યું, એને જોયું, કોઈ બોલતા નથી, ચાલતા નથી. માંડવ્ય ઋષિને પૂછ્યું, ઋષિ તો સમાધિનિષ્ઠ હતા, તપમાં મગ્ન હતા, મૌન હતા, પછી બધી છાનભીન કરી, તો આશ્રમમાં
ધન મળી આવ્યો એટલે જોયું કે આ બધા કપટી બેઠા છે, એટલે ઢોંગી બાવા તો પકડાઈ ગયા. સાથો સાથ થયું કે આ ઋષિ પણ આનો સરદાર લાગે છે ડાકુનો, એટલે ઋષિને પણ લઈ ગયા. રાજાને બધી વાત કરી, રાજાએ તો સુડીનું દુઃખ આપી દીધું, સુડીએ ચડાવી દીધા. સુડી કોને કહેવાય કદાચ તમને ખબર ન હોય તો, સુડી છે ને એકદમ અણીદાર લાકડાનું, ઉપર અણી હોય પાતળી, પછી નીચે ફેલાતી જતી હોય, અને એના ઉપર માણસને બેસાડી દેવામાં આવે એટલે માણસ પોતાના વજનથી જ વિંધાતો જાય અને છેઠ માથા ઉપરથી એ સુડી પસાર થઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય. બહુ ભયંકર દુઃખ છે. આ પછી હ્યુમન રાઇટ્સ વાળાએ ભેગા થઈને નક્કી કર્યું આના કરતાં ફાંસી દઈ દેવી સહેલી, એટલે પછી ફાંસી આવી. પહેલાં સુડી હતી પહેલાંના જમાનામાં, અને બધા સુડીએ જ ચડતા. એક વખત સુડી ચડે એટલે આખા ગામમાં બધા ચોર બંધ થઈ જાય, એટલે એકને જ ખાવી પડે એમ. હવે તો કેટલાય ખાય છે તો પાર નથી આવતો, કારણ કે ત્યાં મજા જેલમાં ખાવા તો દે મફત. તો ફાંસી ઉપર બધાને ચડાવી દેવામાં આવ્યા, ચોરો તો બધા મૃત્યુ પામ્યા, પણ માંડવ્ય ઋષિ તો ફાંસી ઉપર એમને એમ અલમસ્ત છે. એટલે રાજાને થયું કે આ કોઈ મહાત્મા આવી ગયા, દોડીને માંડવ્યના પગ પકડી લીધા, ક્ષમા યાચના કરી. માંડવ્ય ઋષિને થયું કે કાંઈ વાંધો નહીં, તારો અપરાધ નથી, પણ મારા ભાગમાં આવું દુઃખ આવ્યું કેમ? હવે મહાસમર્થ ઋષિ આ ભારતની જ કથાઓમાં મળે, અને પહોંચ્યા ધર્મરાજા પાસે, યમપુરી પહોંચી ગયા. આગત સ્વાગત થયું, અને પછી ધર્મરાજાને પૂછ્યું કે ભાઈ મને આ સુડીનું દુઃખ આવ્યું શા માટે, એનું કારણ કહો. ધર્મરાજાએ પોતાના પાર્ષદો પાસે શોધખોળ કરાવીને જોયું કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે પતંગિયાઓને આવું સુડીનું દુઃખ આપેલું, એટલે પતંગિયાઓને તમે વિંધ્યા છે, એટલે હવે તમે વિંધાણા છો. ઓહો, પતંગિયાઓ વિંધ્યા છે. ત્યારે મારી ઉંમર કેટલી હતી? તો ઉંમર તમારી 3 વર્ષની હતી. તો શાસ્ત્રોનો ન્યાય એવો છે કે 5 વર્ષ સુધી બાળક જે કોઈ પણ કર્મ કરે એનો એને દોષ ન લાગે. કેમ મારે ખાતે ચડાવી દીધું? આ તમારી ભૂલ છે મોટી. ધર્મરાજાએ ભૂલ સ્વીકારી કે સારું, ભૂલ તો થઈ ગયો, તમને સજા ભોગવવી પડશે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે હવે ક્ષુદ્ર કુળમાં જન્મ ધારણ કરો. અને એ મહાત્મા એટલે કે એ ધર્મરાજા, એ મહાત્મા વિદુર રૂપે આ હસ્તિનાપુરમાં આ દાસીના ઉદર થકી પ્રગટ થયા છે. તમે વિચાર તો કરો, એક ભૂલ કરે એની કેવી સજા હોય, આપણને કેટલી થવાની છે. કોના માટે છે કથા? હા, એની ભૂલજો નહીં તમે. એક ભૂલ ધર્મરાજાએ કરી તો એની સજા જુઓ, અને આપણી કેટલી સજાઓ છે એનું ચરી કેલ્ક્યુલેટ કરી રાખજો ખાલી. આવો, આ મહાત્મા વિદુરની વાત છે. આ મહાત્માના જીવન વિશે આગળ જે જે પ્રસંગો આવશે ત્યારે એને જોતા જઈશું. કથાની શરૂઆતમાં મંગળાચરણ હોય, પાણવનું મંગળાચરણ તો મહાભારતની શરૂઆતમાં થઈ ચૂક્યું છે. અહીંયા મંગળાચરણ નથી, હવે સીધી જ વાત છે. અને સીધી વાત પણ આમ જોવા જાઓ ને તો દુઃખમાંથી પ્રગટેલી છે. જો શાસ્ત્રની શરૂઆત પ્રશ્નથી થાય, અને તમારે પણ કોઈ સંતો પાસે બેઠું ને તો પ્રશ્નથી, સ્વામી કઈ કહો શું કે, તમે પૂછો તો તમને ઘણું બધું મળે. જ્ઞાનની જેને અપેક્ષા હોય એ જ્યારે સદગુરુ પાસે જાય છે ત્યારે પોતાના પ્રશ્નો લઈને જાય છે. તો પ્રશ્નો પણ સંતોને પૂછવા યોગ્ય પ્રશ્નો હોય તો ચાલે, એમ મારી હગાઈ નથી થતી, કાંઈક મેળ કર દો. તમે થોડા કઈ મેરેજ બ્યુરો લઈને બેઠા છીએ એમ, એટલે પ્રશ્નો થોડા વ્યાજબી હોવા જોઈએ. ટૂંકમાં અહીંયા એક દુઃખ થકી પ્રગટેલો આ ગ્રંથ છે, જન્મેલો આ ગ્રંથ છે. પોતાના દુઃખને સુખમાં પરિવર્તિત કરવા માટે જે પ્રશ્ન પૂછાણો છે અને એના ઉત્તરમાં જે કઈ વાત થઈ છે એ આ વિદુર નીતિ છે. મહાભારતથી તમે બધા પરિચિત હશો. દ્યુત ક્રીડા થઈ, કપટથી પાંડવોનો પરાજય થયો, 12 વર્ષનો વનવાસ આવ્યો, 1 વર્ષનો અજ્ઞાતવાસ આવ્યો, વિરાટ નગરીમાં અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો, કૌરવ સેના સામે બ્રહ્નલ્લા એટલે કે અર્જુને યુદ્ધ કર્યું ત્યાં સુધી 1 વર્ષ પૂરું થઈ ગયું હતું. અને આ બાજુ કોલાહલ ચાલુ થયો કે ભાઈ
બાર મહિના પૂરા થવામાં અલ્પ સમય બાકી હતો અને આ બાજુનું ગણિત એમ કે છે કે બાર મહિના પૂરા થઈ ગયેલા હતા. વિરાટ રાજાના સભામાં સભાગૃહની અંદર પાંડવોના શુભચિંતકો બધા ભેગા થયા છે અને બધા વતી ભગવાન શ્રી કૃષ્ણ વાત મૂકે છે કે દુર્યોધને કપટ કરીને પાંડવો પાસેનું જે કાંઈ હતું તે બધું એમને હરી લીધું છે અને હવે કુરુ રાજસભાએ પાંડવોને સન્માનપૂર્વક હસ્તિનાપુરની અંદર જે કાંઈ મહારાજ યુધિષ્ઠિરનું છે એમનું પરત કરી દેવું જોઈએ. આવો વાર્તાલાપ ચાલે છે, નક્કી થયું. તો ભાઈ હવે દૂત મૂકવામાં આવે તો દૂત તરીકે ધ્રુપદ રાજાના જે પુરોહિત છે ધ્રુપદ રાજાના પુરોહિતને દૂત બનાવીને હસ્તિનાપુરમાં મૂક્યો છે. પુરોહિત હસ્તિનાપુરમાં જેવા પહોંચ્યા ત્યાં તો એને જોયું કે દુર્યોધન તો મહા મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યો છે, લશ્કર ઊભું કરે છે, ખડું કરે છે, તૈયાર કરે છે. હસ્તિનાપુરની રાજસભામાં દૂતનું સ્વાગત થયું છે, સન્માન થયું. દૂતને સંદેશાની જ્યારે વાત કરી ત્યારે દૂતે સંદેશો સંભળાવ્યો છે કે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થયો છે, વનવાસ પણ સમય અને શરત પ્રમાણે પૂરો થયો છે, તો હવે મહારાજ યુધિષ્ઠિરને એમનો ભાગ આપી દેવો જોઈએ. ત્યારે દુર્યોધને સભામાં ઘસીને ના પાડી દીધી છે, જેનો ધૃતરાષ્ટ્રે વિરોધ કર્યો નથી. હવે દૂત છે એ પ્રવીણ છે, હોશિયાર છે. એને જોયું કે રાજા તરફથી હજી સંદેશો નથી આવ્યો, આજુબાજુ ના બોલે એ વાત કાને ન ધરાય. આ વસ્તુ આપણે શીખી લેવી જોઈએ. ઘણી વખત કોઈ કાર્ય કરવા જતા હોય તો કોઈ આજુબાજુના માણસો કઈ ઊંચી નીચી વાત કરે તો એને આપણે કાને લઈ લઈએ અને એ કાર્યથી આપણે દૂર થઈ જતા હોઈએ છીએ. એવું નહીં, પણ જે મુખ્ય વ્યક્તિ છે એનો અભિપ્રાય આપણા માટે શું છે એ ખાસ અગત્યનું છે. એટલે આ પુરોહિત કહે છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર શું કહેવા માંગે છે. હવે ધૃતરાષ્ટ્ર ફસાણા, જો હા પાડે તો દુર્યોધન જીવા દે એમ નથી, જો ના પાડે તો એને ખબર છે ઓલ્યા કઈ હાવ કાયર તો છે નહીં. એટલે ધૃતરાષ્ટ્ર બચવા માટે કહે છે કે કઈ વાંધો નહીં, હું સંજયને મારો સંદેશો લઈ અને મોકલીશ. પુરોહિત પાછા આવ્યા છે, એને સમાચાર આપ્યો. થોડા સમય બાદ સંજય આવ્યા. વિરાટનગરીમાં સંજય સમાધાન કરવાની વાત કરી કે જુઓ ધર્મરાજ યુધિષ્ઠિર, મહારાજ ધૃતરાષ્ટ્રનું કહેવું એમ છે કે તમે ધર્મિષ્ઠ છો, તમે સત્યવાદી છો, તમે શીલવાન છો, તમે ચારિત્રવાન છો, એટલે તમે બધી માથાકૂટ મૂકો ને જ્યાં રહો છો ત્યાં બરાબર છો. યુધિષ્ઠિર કહે છે કે એ વાત તો સાચી, હવે અમે ધર્મિષ્ઠ હોઈએ એટલે અમારું બધા તમારે પડાવી લેવાનું એમ, અમે સત્યવાદી છીએ એટલે અમારે ક્યારે પ્રતિકાર નહીં કરવાનો એમ, એ રાજ્ય અમારા હકનું છે અને ધર્મ મને એમ કહે છે કે હક માટે લડવું જોઈએ, જો હું ન લડું તો હું કાયર કહેવાઉં, તો મેં મારા ધર્મ સાથે દ્રોહ કર્યો કહેવાય. કઈ વાંધો નહીં, કદાચ મોટા પપ્પા એમ કહેતા હોય કે તારે એક ટકો લેવો નહીં તો મારે કબૂલ મંજૂર છે, મારે કાંઈ નથી જોઈતું, પણ મારો ધર્મ એમ કહે છે કે મારે મારા હક માટે લડવું જોઈએ, એટલે કામ મને મારું રાજ્ય પાછું આપે નહીં તો યુદ્ધની તૈયારી રાખે. આ વાત બહુ વિચારવા જેવી છે. ઘણીક વખત આપણે કોઈના ભયમાં ને ડરમાં આપણા હકનું જતું કરી દેતા હોય છે, હવે ક્યાં આની સામે બાહું ચડાવી મૂકો ને મથક, એ કાયરતા છે. યુધિષ્ઠિર એમ કહે છે કે કદાચ મોટા બાપા છે, કદાચ હવે ધૃતરાષ્ટ્ર માંગતા હોય કે મને રાજ્ય પાછું આપી દો તો હું દઈ દઉં, હસી ખુશીથી આપી દઉં, પણ મારો ધર્મ એમ કહે છે કે મારા હકનું છે એટલે મારે લેવું છે. હવે એની વાત મને સ્પષ્ટ કરે અને સભામાં વિગતવાર સંજયને સમજાવવામાં આવ્યા છે અને સંજય સમજી ગયા છે કે એક તરફથી ન્યાય થયો છે, આ ન્યાયની વાત નથી. ભલે હું દૂત બનીને આવ્યો છું ધૃતરાષ્ટ્રનો, પણ ધૃતરાષ્ટ્રનો દૂત વિરોધી પક્ષનો એટલે કે યુધિષ્ઠિરનો જે વિચાર છે એ વિચાર પોતાના મગજમાં સ્થિર કરી અને યુધિષ્ઠિર સાચા છે આવી વાત લઈને પાછો જાય છે. આગરી વસ્તુ જો, સમાધાન કરવા ગયા હોય ને જે સમાધાન વાળો માણસ હોય એ હમલા પક્ષ ને રવાડે ચડી જાય ને તો આ પક્ષ નો કટલો કાઢી નાખે એવું. હવે સંજયને મોકલ્યો તો સમજાવવા માટે, પણ સંજય સમજીને આવે છે ઊંધો હવે, અને આ સંજય આવીને ધૃતરાષ્ટ્રને વાત કરે છે. એટલે સંજય જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી તો હસ્તિનાપુરમાં સાંજ પડી ગયેલી. હવે સાંજે સંજય આવ્યો એટલે મહારાજને જરી મોઢું બતાવવા જવું પડે, એટલે મોઢું બતાવવા ગયો.
અને ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા, મળ્યો. ધૃતરાષ્ટ્ર કે ભાઈ યુધિષ્ઠિર સમજી ગયા એમ, તમારી વાત તો સ્વીકારી લીધી છે, પણ યુધિષ્ઠિરે એવું કીધું છે કે હું મારો હકનું છું એટલે લઈશ, મને આપી દે પાછું તો સારું એમ. એમ કીધું છે, હજી આગળ શું કીધું છે, એ વધારે આગળ કીધું છે ને, હું કાલ સભામાં કહીશ કે અત્યારે નહીં, હવે મને મોડું થાય. હવે આની મૂંઝાણીઓ, યુધિષ્ઠિર નો સંદેશો અડધો, પૂરો નહીં અડધો. એ અડધો સંદેશો કેવો છે, તો તમારા ફેવરમાં કેસ જતો નથી એવો છે. શા માટે નથી જતો એ વાત તમને કાલ સવારે સભામાં કહીશ બધા વચ્ચે, અત્યારે હું જાઉં છું એમ કરીને સંજય જતો રહ્યો છે. અને ધૃતરાષ્ટ્ર એ શયનખંડમાં છે, પણ એને ઊંઘ આવતી નથી. ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે યુધિષ્ઠિરે શું સમજાવ્યું છે સંજયને, કે જે સંજય મને આવતીકાલે વાત કરવાનો છે, અત્યારે કેમ નથી કરતો, નક્કી મારું મનનું ધાર્યું થવાનું નથી. પ્રશ્નો ઉપર પ્રશ્નો એને થતા ગયા છે. હવે હું દુર્યોધનને શું સમજાવીશ, હવે યુધિષ્ઠિરને શું જવાબ આપું, હવે હું દ્રોણાચાર્ય કે કૃપાચાર્યને શું કહું, મૂંઝાણા છે. અને ઊંઘ હરામ થઈ ગઈ છે, અને ઊંઘ હરામ થઈ ત્યારે એને પોતાનું પ્રિય પાત્ર યાદ આવ્યું છે, અને પ્રિય પાત્ર છે વિદુર. અને એને વિદુરને દૂત બોલાવી, દૂત દ્વારા બોલાવ્યા છે. વિદુર આવ્યા છે અને વિદુર ધૃતરાષ્ટ્રની બાજુમાં બેઠા, અને સૌથી પહેલા ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે, સંજયો વિદુર પ્રાજ્ઞો ગરહિત વાચ માં ગતઃ સુર અજાત શત્રુ સો વાક્યમ સભા મધ્યે સવક્ષ્યતિ. હે વિદુર, સંજય એમ કહી ગયો છે કે તમે જે કર્યું છે યોગ્ય નથી કર્યું, તમે યુધિષ્ઠિર સાથે અન્યાય કર્યો છે, અને અન્યાયનો જે ઉત્તર છે હું આવતીકાલે તમને સભામાં આપીશ. તો સંજય કાલ સભામાં કહેશે શું, અને એના ડરથી મને ઊંઘ આવતી નથી, એટલા માટે તું કંઈક એવી વાત કર કે મને સંજયની વાત સમજાય અને મને શાંતિ થાય. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રને શું કહે, જો ભાઈ સંજય શું કહેવાનો છે તો સંજયને ખબર છે, મને ખબર છે નહીં, પણ મારે શું કહેવાનું છે એ હું તમને કહી શકું. આનો પ્રશ્ન હવે ખરેખર જોવા જાઓ ને તો પોતાને ઊંઘ નથી આવતી એ છે, બોલો શું કહેવાનો છે એ બંધ થઈ ગયું છે. એને શું જોઈએ છે, હવે નિદ્રા જોઈએ છે. તસ્યાદ્ય કુરુવીરસ્ય ન વિજ્ઞાતમ વચો મયા તન્મે દહતિ ગાત્રાણી તદકાર્ષીની પ્રજાગરમ. એની વાત સાંભળીને મારા ગાત્રો એટલે કે મારું શરીર આખું બળી રહ્યું છે, અને એના કારણે અશાંતિને કારણે મને ઊંઘ નથી આવતી, માટે હે વિદુર એવો કોઈ ઉપાય કર જેથી હું સ્વસ્થ બનું અને મને ઊંઘ આવે. આ વિવેક સમજવાનો છે. ઊંઘ નથી આવતી પ્રશ્ન જ પહેલો આ છે, આપણે બધાને આવી જાય છે એટલે આ પ્રશ્ન નથી, જો ના આવી જતો હોય તો પ્રશ્ન છે. ઊંઘની અજોડ વાત છે. આ સંસારના સુખ આપણે જો જોવા જઈએ ને તો આ સંસારના સુખને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. એમાં એક છે નિદ્રા સુખ, અડધો અડધ. આ સંસારનું જેટલું સુખ છે એમાં અડધો અડધ નિદ્રા સુખ છે, અડધો અડધ એટલે 50%. પછી ચોથો ભાગ એટલે 25% આપણે આહાર સુખમાં લઈએ, ખાવાની મજા 25%. હવે જે બાકીના 25% છે ને, એ બાકીના 25%માં બધું સુખ, ઘરનું, વાડીનું, ગાડીનું, પત્નીનું, પુત્રનું, પૈસાનું, ઐશ્વર્યનું, વૈભવનું, યશ, કીર્તિ, જે કાંઈ કહો એ બધું જ સુખ. કેટલા ટકામાં? 25%. પાછું એ 25% વાળું સુખ છે એ આધારિત કોને છે? ઓ નિદ્રાને. તમારી પાસે બધું હોય, ગાડી, બંગલો, પૈસા, ધન દોલત, કયા ગુરુ પત્ની, કયા ગુરુ દીકરા, બધું જ હોય, પણ ઊંઘ ના આવતી હોય તો એનું સુખ હોય? ઊંઘ ના આવતી હોય તો એનું સુખ હોય ન હોય? જે કાંઈ છે કોને આધારિત છે?
નિદ્રાને આધારિત છે. તમે ગમે તેવા થાકી ગયા હો પણ એમ જરીક રાત્રિ બે કલાક તમે ઊંઘ આવી જાય તો તમારી બેટરી ચાર્જ થઈ જાય. પાછા બીજે દિવસે બોલો ક્યાં કામ છે, હાલો મંડી પડી ફટાફટ. ઊંઘ છે એ જબરજસ્ત સુખ છે, પણ આપણે કોઈ દિવસ ઊંઘને સુખી કરવા માટે પ્રયત્ન નથી કર્યો. બોલો, કોઈ દિવસ મહેનત કરી છે કે આપણે શાંતિથી સુખપૂર્વક ઊંઘ આવે? જે 25% સુખ છે એ પાછું જેને આધારિત છે એની પાછળ દોડ્યા છીએ. તો અહીંયા ધૃતરાષ્ટ્ર પાસે બધું જ છે, આ લોકના તમામ ધન વૈભવ દોલત દીકરા પત્ની બધું જ છે, પણ ઊંઘ નથી એટલે બધું નથી. એટલે ઊંઘ જરૂરી છે. ઊંઘ માણસ જયારે જાગતો હોય ને ત્યારે સ્ટ્રેસમાં હોય. જો અત્યારે આપણે બધા નામ ગરદન કરોડરજ્જુ બધા સ્નાયુઓ ખેંચાયેલા હોય છે અને એટલે થાક લાગે, અને જેવી ઊંઘ આવે ને એટલે બધા સ્નાયુ શિથિલ થઈ જાય, એટલે પછી આમ માથું ડગે, આમ ઝોલું આવે, એટલે શરીર ડગવા માંડે. કોઈ માણસને તમે ઊંઘમાં ઉભેલો નહીં જુઓ, અને જો ઊંઘમાં હાલતો હશે ને એ પાછું ઉઠશે તો થાકેલો જ હશે. એટલે ઊંઘમાં આ બધું શિથિલ થઈ જાય છે, એટલે રિલેક્સ થઈ જાય છે, અને એટલા જ માટે આપણને પાછી સ્મૃતિ આવે છે. તો ઊંઘ વિશે ઘણી વાત છે. જ્ઞાન તંતુઓથી વધારે જેટલો સ્ટ્રેસ થાય છે એટલો શારીરિક પરિશ્રમથી પણ નથી થતો. એટલે જેટલો માણસ વધારે વિચારવાન હશે, જેટલો વધારે જ્ઞાની હશે ને એ વધારે ડાયાબિટીસ વાળો હશે. હા, તમે એવું ના માનતા કે બહુ ખાવાથી ડાયાબિટીસ થઈ જાય છે? સુગરના ફ્લો આખું એક આનું વિજ્ઞાન છે. તમે આખું ફિઝિક્સ ભણો તો ખબર પડે કે આ શરીરમાં કેટલું છે. વિદુર નીતિમાં જવા જેવું છે. તો ઊંઘનો પ્રશ્ન છે, ઊંઘ શા માટે નથી આવતી? એટલે સૌથી પહેલા વિદુરજી વાત કરે છે, એને આપણે જે બ્રહ્માનંદ સ્વામીએ નીતિપ્રકાશ, આ વિદુર નીતિને સ્પર્શે એવો ગ્રંથ નીતિપ્રકાશ બનાવ્યો છે. એ નીતિપ્રકાશમાં જ સ્વામીએ બે ચોપાઈ આના માટે કીધી છે. કહત વિદુર સોન નૃપય ऐसे ही जग में ही तेरे ध्याता कहत विदुर कहत विदुर सुन नृप यह बाता ऐसे ही जग में नीति विख्याता कहत विदुर सुन नृप यह बाता ऐसे ही जग में नीति विख्याता कहत विदुर सुन नृप यह बाता ऐसे ही जग में नीति ચારો
कहत विदुर सुन रूपय ऐसे ही जग में चार जना ने ऊंग नहीं आती चार जना ने कोने चार जना ने तो एक पोते दुर्बल होए अने बलवान मानस साथे जो वेर बांधे तो इन ऊंग ना आवे समझाए जे ने पोते दुर्बल छे अने बलवान साथे वेर बांधे तो इन ऊंग ना आवे शू काम ऊंग ना आवे ओलो क्यारे आवीने मार से कई खबर नहीं है घणी वार शू झपा झपी में બહુ આગળ વધી ગયા હોય ને ત્યારે ક્રોધમન ક્રોધમાં ત્યાં ન રહ્યું હોય અને પછી ખબર પડે કે હારું આપણે કોને ગાળું દીયા એમ હવે તો આપણો વારો આવી બનવાનો છે એટલે નિર્બળ માણસ થઈને બળવાન માણસ સાથે જો વેર બાંધી લે તો એને ઊંઘ ના આવે બીજો માણસ એ છે કે જેનું ધન ચોરાઈ ગયું હોય આખી જિંદગી કમાણો હોય અને જે ભેગું કર્યું હોય એ જો લૂંટાઈ જાય એને જો ચોર લઈ જાય તો એની ઊંઘ હરામ થઈ જાય આખી જિંદગીની કમાણી ગઈ આ તો કોઈને ગઈ નહીં હોય કદાચ ગઈ હશે એને ખબર હશે કેટલા દી જાગ્યા હતા અહીંયા ત્રીજો જે અતિ કામી છે જે સ્ત્રીયાસક્ત છે એને ઊંઘ નથી આવતી અને ચોથો જે બીજાનું પડાવી લેવાની ભાવના વાળો છે કાં તો જેને બીજાનું પડાવી લીધું છે એને ઊંઘ ના આવે મહારાજ તમે જરી નક્કી કરો આ ચારમાંથી તમારું ક્યાં નામ આવે એમ છે કારણ કે આ ચાર સિવાય તો બધાને ઊંઘ આવી શકે એમ છે તમને શું લાગે આમાં ધૃતરાષ્ટ્રનું ક્યાં નંબર ફિટ થાય બોલો કોઈ કહેશે ચોથામાં ચોથામાં એમ આ કથા કોના માટે છે ધૃતરાષ્ટ્ર માટે નથી હો એને તો કઈ ફરક નથી પડ્યું તમે ધૃતરાષ્ટ્ર નથી ને કોઈ ફરક પડવો જોઈએ એ તો ધૃતરાષ્ટ્રને નક્કી કરવાનું છે ક્યાં આવે આપણું નક્કી કરી લો આપણું આમાંથી કઈ આવે છે આપણે કોઈ સાથે દુશ્મનાવટ નથી કરી ને જે આપણાથી વધારે બળવાર હોય કાયર ને તો બધા દબાવે એમાં વાંધો નહીં તો આરામથી ઉજો એમ તો પાવર આવશે હું લેને ધમકી દઈને આવ્યો છું હાસ આજે બંદા ચેનથી સોય ગયા એમ પણ કોઈનું પડાવી લીધું હોય આ ચોથું બધાને અડે એવું છે એક ધૃતરાષ્ટ્રને અડે એવું નથી કાંઈ ઘણા બધાને અડે એવું છે એ તો બેઠા હશે નક્કી કરતા હશે કે ઓલે અમારે આટલા દબાવીને બેઠો હોય પોતે ગાડીમાં ફરે અમે હજી સાયકલમાં અહીં એ તો કેટલાય મનમાં વિચારતા હશે આ ચોથું છે ને એ જ ભારે અને એટલા જ માટે પાછળ આવ્યું છે છેલ્લે પેલી ત્રણ વાત થાય ત્યાં સુધી ધૃતરાષ્ટ્ર રાજી રહેતો હોય અને પાછળ જયારે ચોથો ભડાકો આવે ને ત્યારે થાય કે આ તો આપણા પગ કપાણા આવે એટલે ઊંઘ નથી આવતી પણ કહેવાય એવું છે નહીં તો આ વિચારવાની વાત છે આપણને કદાચ આપણી રાતોની ક્યારની ઊંઘ ખરાબ થઈ હોય તો એની પાછળનું કારણ શું છે ધૃતરાષ્ટ્ર મુખ શ્યામળ કરીને બેસી ગયા છે નીચું થઈ ગયું છે મોઢું ત્યારે યુધિષ્ઠિરને તક ત્યારે વિદુરજીને તક મળી અને વિદુરજી કહે છે કે હે મોટા ભાઈ શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન અને ત્રિલોકી જેને રાજા તરીકે સ્વીકારે એવું યુધિષ્ઠિર એ આપણો જ પુત્ર છે એ આજ્ઞાકારી છે કુરુવંશને શોભાવે એવો છે તેમ છતાંય તમે કપટ કરીને એને વનમાં મોકલ્યો છે અને હવે તમે એનું રાજ્ય પાછું આપવા માટે સંમત થતા નથી ને એટલા માટે તમને ઊંઘ આવતી નથી આટલી સચોટ વાત નિડરતાપૂર્વક અક્ષરે અક્ષર કહી દેવી એ વિદુર કહી શકે આજમાં કોઈ તાકાત નથી કે આવી વાત કરી શકે ઊંઘ નથી આવતી એનું કારણ એ છે કે તમે યુધિષ્ઠિરનું પડાવી લીધું છે આજે અણહકનું તમારી પાસે આવી ગયું છે ને એ તમને જીવા દેતું નથી અને એ તમને સુખી થવા દેતું નથી વિદુરજી આ વાત કરી એટલે ધૃતરાષ્ટ્રની આંખમાં આંસુ આવી ગયા ધૃતરાષ્ટ્રની આંખ જરીક ભીની થઈ ગઈ
વિદુર ને એવું થવા લાગ્યું કે ધૃતરાષ્ટ્ર કઈક સમજી રહ્યા છે, તો લાવ આ મોકા ઉપર એને થોડીક હજી વધારે વાત કરું. મોટા ભાઈ, કદાચ તમે નેત્રહીન હો તો જે થઈ રહ્યું હતું એને તમે ન જોઈ શકો, એને કદાચ ન તમે સમજી શકો, એ વાતથી હું સંમત છું. પણ યુધિષ્ઠિર ઉપર આપે કેટલી ક્રૂરતા કરી છે એનો તો તમે વિચાર કરી શકો ને. સામે યુધિષ્ઠિર કેટલો દયાળુ છે, ધર્મપરાયણ છે, સત્યનિષ્ઠ છે, શૂરવીર અને પરાક્રમી હોવા છતાંય તમે આપેલા તમામ દુઃખોને સહી ગયો છે, એ નામ જબરજસ્ત મોટો ગુણ છે. માણસ સહન કરવાની તાકાત ન હોય ને કે હશે હશે મેં તમને માફ કર્યો હવે જવા દો, એ તો ભાઈ ન તો કરી શકતો એટલે કઈ. પણ સમર્થ થઈને જે ઝરણા કરવી એ જ જબરજસ્ત મોટી વાત છે. આવો ગુણવાન યુધિષ્ઠિર, તમે એના મોટા બાપા છો એટલું સમજી અને બધું પી ગયો છે એનો મોટામાં મોટો ગુણ છે, ત્યારે હવે તમારે એનું જે કાંઈ યોગ્ય થતું હોય એ તમે આપી દેવાનો સંકલ્પ કરો, ખાલી તમને ઊંઘ આવી જશે. આપે માત્ર ને માત્ર દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ આ ચારે જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે કર્યું છે, એને રાજ્યના અધિકાર તમે સોંપી દીધા છે, અને હવે તમે એમ ચાહો કે હું સુખ અને ચેનની નીંદ લઉં, એ અશક્ય છે, ક્યારેય નહીં મળે. જો તમારે સુખ અને ચેન જોઈતું હોય તો હે મોટા ભાઈ, મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે યુધિષ્ઠિરનું જે કાંઈ હતું એ તમે એને પાછું સોંપો. જીવનમાં દુઃખ ક્યારે આવે છે? તો જ્યારે માણસને જેટલું મળે પૂરું નથી થતું ને ત્યારે દુઃખ આવે છે. ખરેખર તમારું છે જ શું? આ રાજ્ય તો પાંડુનું છે, એ તો પાંડુ સ્વર્ગવાસી થયા એટલા માટે તમે એ પાંડુનું આધિપત્ય વાળું રાજ્ય તમે ભોગવી રહ્યા છો. બાકી ખરેખર આ રાજ્ય તમારું છે નહીં, તમારા ભાગ્યમાં આવેલું પણ નહોતું. એ રાજ્યની તમને લાલસા થઈ છે, એનામાં તમને અસંતોષ થયો, અને હવે તમે આ પોતાનું જે તમારું નથી, જેને તમે તમારું માની લીધું છે, એ રાજ્ય તમે દુર્યોધનને સોંપવા માંગો છો. ખરેખર જે તે સમયની સભાની વાત જો કહીએ ને, તો મોટા ભાઈ આ રાજ્ય જ્યારે યુધિષ્ઠિર યુવરાજ બન્યા અને રાજ્ય શાસનને યોગ્ય બન્યા ત્યારે જ એને આપી દેવાનું હતું. પણ તેમ છતાં લાલચને કારણે, અસંતોષને કારણે, તમારી અંદર રહેલી જે કોઈ રાજા બનવાની જિજ્ઞાસાને કારણે તમે યુધિષ્ઠિરને અડધું રાજ્ય કરીને ઇન્દ્રપ્રસ્થ સોંપ્યું, તો યુધિષ્ઠિર રાજી હતા, સંતુષ્ટ હતા. પણ એ સંતોષ પણ તમારાથી દેખાણો નહીં, અને ઇન્દ્રપ્રસ્થને પણ તમે દુર્યોધનના કહેવા પૂર્વક પચાવી લીધું, અને હવે તમે ઊંઘની અપેક્ષા કરો છો. ઊંઘ ન હોઈ શકે. તમને સંતોષ થયો કે જે મને મળ્યું છે એ મારા માટે પર્યાપ્ત છે. તમે બીજાનું લેવા માટે પ્રયત્ન કર્યો છે એટલા માટે તમને ક્યારેય સુખ મળશે નહીં, તમને ઊંઘ મળશે નહીં. ભગવાને જે કાંઈ આપ્યું હોય ને એમાં રાજી રહેતા શીખવું જોઈએ. બહુ અદ્ભુત શબ્દો છે આના. શબ્દો મોટા સંતો કહેતા કે ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે, આ સંસારમાં શ્રી ઠાકોરજી આપણને જે કાંઈ આપે એનામાં જો આપણે સંતોષ માનતા શીખી જઈએ ને, તો આપણને મોટામાં મોટું સુખ મળે. નહીં તો પદાર્થ ક્યારે સુખી કરી શક્યો નથી. નહીં તો આપણી હાલત એવી છે, પગે ચાલવાની મજા હતી પણ કોઈકની સાયકલ જોઈને આપણે એમ થયું કે સાયકલ હોય તો સુખી થવા, ગાડી આવી ગઈ તો સુખ આવ્યું. અસંતોષ છે એ જ દુઃખનું કારણ છે. જો માણસ સુખી બનતા શીખી જાય તો એને ક્યારેય દુઃખી થવું પડતું નથી. પણ આ તડપ એવી છે અસંતોષની, ધનની લાલસા એવી છે, રાજનો મદ એવો છે કે જે ક્યારેય ભરાતો જ નથી, પરિપૂર્ણ થતો જ નથી. એક મધ્યમ વર્ગના માણસ ઉપર એક મહારાજ રાજી ખુશ થઈ ગયા, રાજા બહુ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. માગ માગ તને જે જોઈએ એ આપી દઉં. એટલે માણસ કે મહારાજ થોડી જમીન હોય ને તો કામ આવે એમ, કેટલી જોઈએ છે? એટલે માથું ખંજવારા લાગ્યું, હવે એને કેટલી કહું એમ. રાજા બહુ રાજી હતા એટલે રાજાએ એને કીધું કે કામ કર, તું માગી ન શકે પણ તે મારી પાસે માગ્યું છે એટલે હું તને સામેથી કહું. સવારે સૂર્યોદય થાય ત્યારે તું આ જગ્યા ઉપર આવી જજે અને તું દોટ મૂકજે. સૂર્યાસ્ત પહેલાં તું અહીંયા પાછો આવી જઈશ
અને એની વચ્ચે તારી દોડની વચ્ચે જેટલી જગ્યા હશે એ જગ્યા તારી. સમય કેટલો છે? સૂર્યોદય થી સૂર્યાસ્ત. આખા દિવસમાં તું જેટલું દોડી શકે ને જેટલો રાઉન્ડ મારી શકે એટલી જમીન તારી. અને તો મોજ પડી ગઈ. રાજાએ કેવી જબરજસ્ત મોજ આપી છે. હું જેટલું દોડું એટલી જમીન મારી. આપણે હોત તો એમ નક્કી કર્યું ધારું આ બે વર્ષ પહેલા કીધું તો દોડીને થોડાક તૈયાર તો થઈ ગયા હોત. આ ઓચિકતાનું દોડવાનું આવ્યું શાંતિભાઈ, અઘરું ન પડે આપને? ઓચિકતાનું લો પણ મળે છે ને. સૂર્યોદય પહેલા જ આવી ગયો તૈયાર થઈને દોડવા માટે. અને મુઠ્ઠી વાળીને જેવો સૂર્યોદય થાય દોડતો જ જાય, દોડતો જ જાય. પાછું યાદ રાખવાનું છે ને, પાછું ક્યાં આવવાનું છે? ધનની લાલસા એટલી છે કે જો હું ઓછો દોડીશ તો મને જમીન ઓછી મળશે. તે શું એની હકની હતી? ભાઈ દાનમાં આવે તો જે આવે લઈ લેવાનું હોય, આટલી જ જોઈએ ને આવી જ જોઈએ, કન્ડિશન ન હોય. આ તમે વેચાતું લેતા હો તો ભાઈ ટકોરીને લેવું જોઈએ કે પછી શું થવાનું છે. પણ આવે છે તો મુઠ્ઠી વારીને દોડ્યો જાય છે. એક કલાક દોડ્યો, હાંફી ગયો, જો ઊભો રહીશ તો એટલી જમીન ઓછી મળશે. દોડવાનું ચાલુ રાખ્યું. હવે રોજ દોડેલો નહીં, ફેફસા ફૂલવા લાગ્યા, પાણીની તરસ ચાલુ થઈ. પણ આ ભાઈડો ઊભો રહે તો લોભિયો ન કહેવાય ને આને, અને અસંતોષી ન કહેવાય. દોડતો જ જાય છે, દોડતો જ જાય છે. શ્વાસ ચડી ગયો અને ત્યાં 10 વાગ્યા, તડકો તપી ગયો અને ધડાક દઈને પૃથ્વી ઉપર પડી ગયો, ઢળી ગયો, હાર્ટ ફેલ થઈ ગયો, પૂરો થઈ ગયો, મરી ગયો ત્યાં. કોઈ કે રાજાને સમાચાર આપ્યા કે મહારાજ તમે ઓલા જમીન વાળાને વાત કરી હતી, હા, એ દોડતો દોડતો પૂરો થઈ ગયો, મરી ગયો. ક્યાં મર્યો? અહીંયા મર્યો. રાજા ગયા ત્યાં, કે બસ આના માટે આટલી જગ્યા પૂરી છે, દફનાવી દો અહીંયા છે. કેટલી જોઈએ છે જગ્યા આપણને. જો આપણે સંતોષ કરી શકતા હોઈએ ને તો 6x3 ની જગ્યા આપણા માટે પૂરી છે. આ ખોટી દોડવાની જરૂર નથી. એટલે અસંતોષ એ જ મોટામાં મોટું દુઃખનું કારણ છે. અહીંયા મારો કહેવાનો ભાવ એવો નથી કે તમે ધનની તૃષ્ણા ન રાખો. કારણ કે સુભાષી તો એમ કહે છે કે હું અજર અમર છું એમ માનીને ધન કમાવવું જોઈએ ને વિદ્યા ભણવી જોઈએ. ક્યારે એવો વિચાર નહીં કરવાનો કે હવે આપણે પૂરું થઈ રહ્યું તો હાલો હવે બેઠા નિરાંતે રોટલા ખાઈએ. અજર અમર માનીને જે ધન કમાવવું અને વિદ્યા ભણવી, આ સુભાષિતનું કહેવું છે. પણ જે કમાના છીએ એમાં સંતોષ પણ હોવો જોઈએ. ગમે એટલું કમાઈએ ને ગમે એટલું ભગવાન આપે તો અસંતોષ હોય ને તો રાત કી નીંદ હરામ હો જાતી હૈ. એટલે ઊંઘ ન બગાડવી હોય તો સંતોષ રાખીએ. મોટા ભાઈ, તમારા જીવનમાં જે કાંઈ પણ ઘટી રહ્યું છે અત્યારે એનું મોટામાં મોટું કારણ હોય તો તમને રાજગાદીમાં મોહ છે, તમને પુત્રમાં મોહ છે. આ ગાદી છે એ તમને દુઃખ ઉપજાવી રહી છે, દુઃખ. અને ખરેખર સત્તાનો અને શીટનો બહુ જબરજસ્ત મોટો મોહ હોય છે અને એ ઘણું બધું કરાવે. એક વખત એક બધા નેતાઓની, હસમુખભાઈ, રેસ હતી એમ છે ને, દોડવાનું હતું. જે તે વખતે બધાએ ભેગા થયું આખું ગામ. ઘણી વખત આવો ઉત્સવ કરવો જોઈએ. તમે ક્યારેક ભેગા થાવ ને ત્યારે બાળકો રમે ને યુવાનો રમે એવું નહીં, ક્યારેક વડીલો પણ રમે. ઉજવણી હોય ત્યારે આવું કરતા હોય છે. આમ પ્રદેશમાં તો બધા વડીલો મોટા મોટા બિઝનેસમેન 50, 55, 60 વર્ષ વાળાની પણ દોડ હોય, પછી 60-60 જ હોય, પછી એની સાથે પછી 15 વર્ષના છોકરાઓ ન હોય. તો રાજનેતાઓની એક વખત રેસ યોજાણી. બધા પોતપોતાની સીટ ઉપરથી ખુરશી ઉપરથી ઊભા થયા, ટ્રેક ઉપર આવ્યા, વિશાલ વાગી એટલે બધા દોડવા લાગ્યા. અને થોડીક વાર દોડ્યા અને વળી કેટલાક ગુલાટા ખાય, કેટલાકની રેસ ઊભી રહી જાય, કેટલાક પડી જાય. આ રેસ જામતી નહોતી એટલે બધાને વિચાર થવા લાગ્યો, આવું કેમ થાય છે? આ રેસમાં નેતાઓ બરાબર દોડતા કેમ નથી? આમાં જે ઉત્સાહથી ભાગ લેવો જોઈએ એ ઉત્સાહ કેમ આમાં જાગતો નથી? એમ ત્યાં એક બુદ્ધિશાળી ભાઈ હતા, એને કીધું એક કામ કરો કે ટ્રેક ક્યાં પૂરી થવાની છે, કે 200 મીટર સામે ત્યાં ખુરશીઓ રાખી દો બધી. સમજાય છે ને તમને? હવે જામી, હવે કોઈ પડતા નથી. શેની દોડ છે? ખુરશીની દોડ છે.
હે મોટા ભાઈ, તમને આ ખુરશીની દોડમાં લાગી ગયા છો ને, ખુરશીની દોડ તમને ઊંઘ આવવા દેતી નથી, તમને રાજગાદીનો મોહ ચડી ગયો છે. અને હું જો તમને ખરું કહું તો તમારા દિલની અંદર ડર છે. ડર શું છે? તો ડર એ છે કે યુધિષ્ઠિર જો પાછો આવશે ને તો આ ગાદી લઈ લેશે ને તો મારા માથાથી મુગટ જતો રહેશે, એટલા માટે તમને ઊંઘ નથી આવતી. આ રાજ સત્તાનો જે મોહ તમને ચડ્યો છે તમને ઊંઘ આવવા નથી દેતો. ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે કે ધૃતરાષ્ટ્ર માત્ર અંધ નહોતા પણ વિનષ્ટ દ્રષ્ટિથી, એ દ્રષ્ટિથી અંધ થઈ ગયા હતા એટલું જ નહોતું પણ એના પ્રજ્ઞા ચક્ષુઓ એટલે કે અંતરની આત્માઓ પણ એની અંધ થઈ ગઈ હતી. શું હતું? તો એને પુત્ર મોહ હતો, પુત્રાંધ હતા. એની દ્રષ્ટિ બાહ્ય ગઈ હતી એટલું જ નથી, કારણ કે આજે આપણે જેને પ્રજ્ઞા ચક્ષુ કહીએ એટલે કે જે અંધજનો હોય ને એની પાસે જેટલું જ્ઞાન હોય ને એટલું બીજા કોઈની પાસે ન હોય. અમારા કોડકી ગામમાં એક ભગત છે કેસરાભાઈ, એ તો આખી કોડકી ગામની વોટર સપ્લાય ચલાવે છે. લો, વોટર સપ્લાય. હવે કદાચ બોર થઈ ગયા, પહેલા તો કુવામાં જતા, ઓલે મોનોબ્લોક ઉપર પટ્ટો ચડાઈ આવે, પાછા ગામમાં જાય, કોઈની લાઈન લીક હોય તો એ કહી દે કે અહીંયા 2 ફૂટ ખોદો, ને ખોદીને હાંધી નાખે. કોણ? પ્રજ્ઞા ચક્ષુ, અંધળા હતા તોય. એટલે આજે એમની પાસે જેટલું જ્ઞાન છે એટલું કદાચ તમને એક વખત મુંબઈ લઈને પાછા અહીંયા મૂકે ને તો તમે રસ્તો ભૂલી જાઓ, પણ એક વખત પ્રજ્ઞાચક્ષનું ગયો હોય ને તો એને ખબર પડી જાય કે હું મુંબઈ પહોંચ્યો, તેની હવા એને કહી દે હું ક્યાં પહોંચ્યો. દેશ વિદેશમાં ઘણું ટ્રાવેલ કરે છે લોકો. તો ધૃતરાષ્ટ્ર કાંઈ અજ્ઞાની નથી, એ જ્ઞાની છે. ધૃતરાષ્ટ્ર કાંઈ ન સમજે એવો નથી, બધું સમજે એમ છે, પણ પુત્ર મોહ છે એને. વિનષ્ટ દ્રષ્ટિથી એની દ્રષ્ટિ જઈ ગઈ, ચાલી ગઈ છે પુત્ર મોહમાં, એટલા માટે આજે ધૃતરાષ્ટ્ર દુઃખી છે. અને વિદુર એકદમ સચોટ શબ્દોથી ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે. આવી સચોટ વાત મોઢા ઉપર કહી દે તમને ઊંઘ શા માટે નથી આવતી, એ સંત કહી શકે, કાં તો આ મહાત્મા વિદુર કહી શકે, બીજા કોઈ ન કહી શકે. બસ એક કીર્તનની સાથે નિષ્કરાણ સ્વામી એક સરસ મજાનું પદ ગાયું છે, એ પદની સાથે આપણે આજની આ કથાને વિરામ તરફ લઈ જઈશું. તો નિષ્કુળાનંદ સ્વામી રચેલા એક પદને આપણે સાંભળીશું. સંત વિના સાચી કોણ કહે. એવા સંત વિના સાચી કોણ કહે, એવા સંત મારે પટ ગતિ ગતિ મા
સરસ આવી સચોટ વાત માત્ર વિદુરજી કરી શકે. પંડિતના લક્ષણો કીધા છે અને ત્યારબાદ મૂર્ખ માણસના લક્ષણો કીધા છે. એ મૂર્ખ માણસના લક્ષણો આપણે બપોર પછીની કથામાં સાંભળીશું. અત્યારે કથાના સમયને પૂરો થતા ભગવાનના મંગલમય નામ કોષની સાથે કથાને અહીં જ વિરામ કરીશું. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધાકૃષ્ણ દેવની, સહજાનંદ સ્વામી મહારાજની.